હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ધીસ ઇઝ જીતેન પટેલ રોલિંગ અગેન ફ્રોમ ગુજરાત. સો આજે કંઈક અલગ વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વરાળી દાળ. આજે વરાળી દાળ છે એક પ્રકારનું, એક સૌરાષ્ટ્રમાં જે તમે એને સૂપ કહી શકો, જે બહાર રેસ્ટોરન્ટમાં બધા ટમેટો સૂપ ને એવું પીતા હોય છે, તો એક અલગ કાઠિયાવાડી સૂપ છે જે આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ. એવી રીતે સલમાન ખાન આમ થમ્સઅપ પીને તુફાની કરવાનું કહે છે ને, એવી જ રીતે આજે મારે તમને આ વરાળી દાળ પીને તમને તુફાની કરાવી છે. ચાલો મારી સાથે તમને બતાવું કે એની પ્રોસેસ શું છે. આવો તો મિત્રો, વરાળી દાળ બનાવવા માટે આપણે હવે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ એવી રીતે બધી વસ્તુ કલેક્ટ કરી લઈએ. એમાં પણ દેશી ટોમેટો અને જે તાંજરીઓ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વરાળી દાળના ટેસ્ટ માટે. તો મિત્રો, હવે આપણે જેમ સ્ક્રીન પર દેખાય છે એમ જે 3 કિલો ટમેટા લીધા હતા એની આપણે હવે પ્યુરી કરી લઈએ. એ પ્યુરી થઈ જાય પછી આપણે ચટણી બનાવવાની છે. ચટણી બનાવવા માટે આપણી પાસે કોથમીર, મરચાં, અદરક અને જે ફુદીનો છે એને આપણે કાં તો ખાંડી નાખીએ કાં તો મિક્સચર કરી નાખીએ, અને પછી એમાં મીઠું, જેગરી, પછી લીંબુ અને ધાણા જીરું નાખીએ. આ ચટણી બનાવવી પણ એક કળા છે, એમાં જે માત્રામાં જોઈતું હોય એટલી જ માત્રામાં આપણે નાખવું જોઈએ, એટલે ચટણી બની જાય. પછી આપણી પાસે જેટલા પણ વેજીટેબલ્સ છે એના આપણે પીસીસ કરી લઈએ અને જે વાલને એવું છે એને બધાને ફોલી લઈએ. ઓકે, તો હવે આપણે આ ટોપમાં ઘણું બધું પાણી, કારણ કે અમે 15-16 લોકો છીએ તો આમાં ઘણું બધું પાણી જે બર્ન કરવા રાખ્યું છે, અને આ ટોપમાં આપણે ઘણી બધી સબ્જી છે જેવી રીતે કે બેંગન છે ને ગુવાર છે ને બધું આપણે કટ કરીને રાખ્યું છે ને દૂધી છે, હા, એટલે ઘણી બધી સબ્જી જે હું તમને મેં તમને પહેલાં કીધું હતું તો એ આમાં છે ઓલરેડી. હવે આપણે આ ગરમ પાણીમાં નાખીશું. આ સબ્જીની સાથે સાથે અડદની દાળ જે છે આપણે લીધી છે 200 ગ્રામ, એ પણ આ ગરમ પાણીમાં આપણે નાખી દઈશું. હવે આપણે આમાં ઓલમોસ્ટ બધી સબ્જી નાખી દીધી છે અને એને હવે આપણે ગરમ થવા દઈશું. આ બધું જે છે એ આખું એકદમ રસ થઈ જવો જોઈએ, તેલ વિનાનું આ છે અને એકદમ હેલ્ધી વસ્તુ છે, એટલે આ બધી જે વસ્તુ એકદમ આમ એનો રસ થઈ જશે ત્યાં સુધી આપણે એને બર્ન કરવા દઈશું. હવે અમે આમાં આપણે થોડું મીઠું નાખ્યું છે અને મરચાની અને આદુની જે પેસ્ટ કરી હતી થોડી એ નાખી છે અને 1/2 કિલો આપણે આમાં ગોળ નાખ્યો છે અને હજી આપણે એને ગરમ જ આવી રીતે થવા દઈશું જ્યાં સુધી આ એક રસ ન થઈ જાય ત્યાં સુધી. હા, ઓલમોસ્ટ આને 2 કલાક થાય છે એકદમ એક રસ થતા અને પછી આનો જે ટેસ્ટ છે એ આવે. આ દાળને આમાં બ્લેન્ડર મારીશું એટલે આ એક રસ થઈ જશે. એકવાર દાળ એકદમ પ્રોપર ક્રશ થઈ જાય પછી એને પાછી ઉકળવા માટે આપણે મૂકી દઈશું. હવે દાળ ઓલમોસ્ટ બની ગઈ છે. હવે ઘણા લોકો આને મોસ્ટલી પહેલાં તો પીતા જ હોય છે અને પછી ધરાય પછી છેલ્લે છેલ્લે થોડું એવું ખાય, પણ હવે આપણે એને ટેસ્ટ કરીએ કે આ કેવી દાળ બની છે, જે ભગવાન કેવી દાળ બનાવી છે. આમ તો સુપર શેફ જ છે પણ છતાં આપણે જોઈએ આજે કેવી બની છે. એક નંબર છે, બધી તમારી ઠંડી જે હોય ને બધી ઉડી જાય એકદમ અને આમ મોજ આવી જાય સીધું અહીંથી આમ નીચે ઉતરે એવી દાળ છે. શિયાળાની વસ્તુ છે અને ખાવા માટે શરીર માટે બહુ સારી ઉપયોગી છે, એટલે લોકો તમારે આ બનાવી અને શિયાળા માટે ખાસ ખાવી. એકદમ નેચરલ છે, નહીં તેલ તીખું કાંઈ બહુ નહીં, એકદમ નેચરલ તેલ વિનાની દાળ છે આ, એટલે ખાસ શિયાળા માટે છે, શરીરને એકદમ નોર્મલ કરી દે. આ કોરોના માટે ખાસ કામની છે, એટલે લોકોને જાણ થાય કે આ પીવામાં સરસ ગળાને ગરમ ગરમ પીએ એટલે ફાયદો થાય છે. હવે જે દાળ છે એ મોસ્ટલી તો જે આપણે બાજરાના રોટલા છે તમે જોઈ શકો છો, તો બાજરાના રોટલા સાથે ખાતા હોય છે એટલે અત્યારે આપણે બાજરાના રોટલા અત્યારે શેકીએ છીએ. દાળ એકદમ રેડી થઈ ગઈ છે અને એમાં આ લસણ, કાંદા લસણ વગરની ચટણી અને આ જે રોટલા છે એને ચોળીને ખાવામાં આવશે અને પછી જે આનંદ આવશે એની કોઈ સીમા સ્થાન નથી. હવે મને મહેરબાની કરી તમે ખાવા જઈ જાય સ્વામિનારાયણ.